ટંકારિયા ગામના માથાભારે રિક્ષા ડ્રાઈવરને મારામારીના કેસમાં પકડવા ગયેલા પોલીસ કર્મીના માથામાં સળિયો મારી ફરાર થઈ ગયેલા રિક્ષા ડ્રાઈવરને પાલેજ પીઆઈ કરમુરે તેમના સ્ટાફ સાથે ખેતરોમાં દોડી પીછો કરી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારિયા ગામનો માથાભારે રિક્ષા ડ્રાઈવર યાસીન ઇબ્રાહીમ મતાદારે તેને રિક્ષામાં બેસે ટંકારિયા ગામના જ મુસાફર એયુબભાઈ ઇમામભાઈ અબ્દાલ સાથે સિમળિયા ગામ પાસે માથાકૂટ થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા યાસીન મતાદારે અયુબ અબ્દાલના માથામાં પાઇપ મારી ફરાર થઈ ગયો હતો, જેમાં પાલેજ પોલીસને જાણ કરાતા પોલીસ કર્મી પ્રવીણભાઈ રામજીભાઈ ગુપ્તા માથાના ભારે યાસીન મતદારને પકડવા ટંકારિયા ગયા હતા, જ્યાં યાસીન પોલીસ કર્મી પ્રવીણભાઈ ગુપ્તા પર સળિયાવડે હુમલો કર્યો હતો. યાસીને પ્રવીણ ગુપ્તાના માથામાં સળિયાના ઘા કર્યા હતા, જેમાં હાથમાં પણ સળિયો વાગ્યો હતો. પોલીસ પરના હુમલાને પગલે ટંકારિયામાં ખળભળાટ ઊભો થયો હતો. ઘાયલ પોલીસ કર્મી પ્રવીણભાઈ ગુપ્તાને લોહી નીકળતી હાલતમાં તત્કાળ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યારે હુમલો કરનાર યાસીન ફરાર થઈ ગયો હતો. આ બાજુ પોલીસ હિંસક હુમલો થયાની જાણ થતાં પોલીસ છાવણીમાં પણ ખળભળાટ ઊભો થયો હતો. બનાવની જાણ થતાં જ પીઆઈ કરમૂર તેમના સ્ટાફ સાથે ટંકારિયા દોડી ગયા હતા, જ્યાં ટંકારિયા ગામનું વાતાવરણ પણ ગરમાયેલું હતું. માથાભારે રિક્ષા ડ્રાઈવર યાસીન મતાદાર હાથમાં છરો લઈ ફરતો હતો અને ગામના લોકો પણ તેનાથી ડરના માર્યા દૂર ભાગતા હતા. પીઆઈ કરમૂર ટંકારિયા ગામના પાદરમાં પહોંચી સ્થિતિ જોતા તેઓ પણ હેપતાઈ ગયા હતા. તેમણે હિંમત કરી પોતાના સ્ટાફ સાથે આગળ વધતા આખરે છરો લઈ હાથમાં લઈ યાસીન મતાદાર ભાગી છૂટ્યો હતો. પીઆઈ કરમૂર અને તેના માણસો પણ કાદવ ભર્યા ખેતરમાં યાસીન પાછળ દોડતા ફિલ્મી દ્રશ્ય ઊભું થયું હતું. આખરે ખેતર ખૂંદીને પણ પીઆઈ કરમૂર સહિતના સ્ટાફે દોડતા યાસીનને ઝડપી પાડ્યો હતો. પોલીસે યાસીનની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. આજરોજ ટંકારિયા ગામનો યાસીન ઇબ્રાહીમ મતાદાર નામનો ઇસમ પોતાનો છોકરો રિક્ષા લઈ અને ટંકારિયાથી પાલેજ તરફ પેસેન્જર ધોરીને જતો હોય, દરમિયાન સિમલિયા ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા પેસેન્જર સાથે આ યાસીનને ઝઘડો થતા આ યાસીને એના રિક્ષામાં પડેલો લોખંડનો પાઇપ છે એક પેસેન્જરના માથામાં મારી દેતા, જે બાબતે પાલેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા એ ફરિયાદના કામેનો આરોપીને પકડવા માટે અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો એને પકડવા જતા આ યાસીન ભટ્ટાધારે અમારા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ રામજીભાઈ ગુપ્તાના માથામાં લોખંડનો સળિયો માથાના પાછળના ભાગે જે ગુપ્તા મારી દેતા તેને મરણતો લઈ જતા એ લોહી, જે બાબતે સદર ઇસમ વિરુદ્ધ ઇપીકો કલમ 307 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ થઈ ચાલુ છે. અવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.